વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 માં આજે આપણે વિડિયો માં તો કે થિયરીકલ સમજવાનું છે એના ટોપોત્રી દાખલા જે એક્ઝામ માં પૂછાય છે એ આપણે પૂર્ણ કર્યા હવે એના પછીનો તો કે ભાગીદારના મૂળ ખાતા મિત્રો આ દાખલા નથી પૂછાતા આના આની થિયરીકલ પૂછાય છે જે તમને એક વાક્યમાં અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે અને આના પછીનું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ જે 11 માર્કનો દાખલો પૂછાય છે તમારે વિભાગ 1 માં જો આ ચેપ્ટરમાં આ તમને આવડશે મૂડી ખાતા તો તમને વાર્ષિક હિસાબમાં મૂડી ખાતા તૈયાર કરતા આવડશે એટલે વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો આ ટોપિક તમારા માટે એટલા માટે આજે વિડિયોમાં હું કરાવું છું ભાગીદારના મૂડી ખાતા તો મૂડી ખાતા શા માટે રાખવામાં આવે તો કે ભાગીદારે પેઢી સાથે જે વ્યક્તિગત વ્યવહારો કરેલા હોય છે ભાગીદારે પેઢી સાથે જે વ્યક્તિગત વ્યવહારો કરેલા હોય છે એ વ્યવહારોની નોંધ કરવા માટે ભાગીદારી પેઢીના ચોપડે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે મિત્રો ભાગીદારી પેઢી તો એમાં એક કે બે ભાગીદાર ન હોય ઘણા બધા હોય બે કે બે કે તેથી વધુ તો પેઢી સાથે એને વ્યક્તિગત જે વ્યવહાર કરેલા હોય બરાબર તો એના માટે પેઢીના ચોપડે શું તૈયાર કરવામાં આવે છે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે હવે મૂડી ખાતા તૈયાર કઈ રીતે કરવામાં આવે તો કે ભાઈ મૂડી ખાતા રાખવાની ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે એક તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તો જો મિત્રો અહીંયા પૂછાય એક વાક્યમાં અથવા વિકલ્પમાં કે અસ્થિર મૂડી ખાતાનું બીજું નામ શું તો કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ યાદ રાખજો અસ્થિર એટલે કેવી હંગામી અને સ્થિર એટલે કેવી સ્થિરનું બીજું નામ શું કાયમી ભાગીદારે પેઢી સાથે જે વ્યક્તિગત વ્યવહારો કરેલા હોય છે તો એના માટે પેઢીના ચોપડે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે તો મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અસ્થિર મૂડી ખાતાનું બીજું નામ શું તો કે હંગામી અને સ્થિર મૂડી ખાતાનું બીજું નામ શું તો કે કાયમી યાદ રાખજો મિત્રો વિકલ્પમાં પૂછાય એક માર્કીમાં પણ પૂછાય તો ક્લિયર થયું મિત્રો કેટલી પદ્ધતિ અને એમાં એ પણ પૂછાય કે ભાગીદારી પેઢીમાં ભાગીદારના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ તો કે બે એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હવે મિત્રો આપણે જોઈએ પહેલી પદ્ધતિ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કેને કહેવામાં આવે છે તો કે ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તો તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે ફરીથી મિત્રો કે ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની શરૂઆતની બાકી એટલે આ બાકી અને આખરની બાકી એ બેયમાં શું જોવા મળતો હોય ફેરફાર જોવા મળતો હોય એટલે કે તેની શરૂઆતની બાકી અલગ હોય આખરની બાકી કેવી હોય અલગ હોય એક સરખી ન હોય તો એને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે ફક્ત એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે અને કયું ખાતું તો કે મૂડી ખાતું જ્યારે પ્રશ્ન પૂછાય મિત્રો એક વાક્યમાં કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કેટલા ખાતા તૈયાર કરવામાં આવે તો કે એક કયું તો કે મૂડી ખાતું શા માટે તો કે એને પેઢી સાથે જે અંગત વ્યવહાર કરેલા હોય છે જે વ્યવહારો કરેલા હોય છે એ વ્યવહારોની નોંધ કરવા માટે અસ્થિર ખાતાની પદ્ધતિ મુજબ પેઢીના ચોપડે એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે અને કયું ખાતું મૂડી ખાતું હવે મિત્રો આપણે મૂડી ખાતું સમજશું જે મૂડી ખાતાનો નમૂનો છે તમને બુકમાં પણ આપેલું જ છે ઓલરેડી આ શું છે મૂડી ખાતું તો ખાતું આપણે 11 માં શીખી ગયા ખાતું છે ખાતાની કેટલી બાજુ હોય બે ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા સમજાય કે મિત્રો
હવે એનો નમૂનો છે જો ઉપર લગન ભાગીદારોના મૂડી ખાતા ભાગીદારોના મૂડી ખાતા ત્યાર પછી તો કે પેલું ખાનું શું આવશે તારીખનું પેલું ખાનું શું આવશે તારીખનું ઉધાર બાજુ બીજું ખાનું શું આવશે વિગત આ તારીખમાં કઈ તારીખ લખવામાં આવે તો કે જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જ્યારે મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે ત્યારે મૂડી ખાતાની ઉધાર બાજુ તો કે શરૂઆતની મૂડીની ઉધાર બાકી હોય તો એ લખવામાં આવે છે ત્યાર પછી તો કે જો વર્ષ દરમિયાન ઉપાડ કરેલો હોય ભાગીદારે તો એ ઉપાડ લખવામાં આવે છે તો મિત્રો એટલે કઈ તારીખે એ બાકી છે એની અહીંયા તારીખ લખવામાં આવે છે કઈ તારીખે ઉપાડ કરેલો છે મિત્રો તો એ ઉપાડની અહીંયા તારીખ લખવામાં આવે છે ઉપાડ પર વ્યાજ ક્યારે ગણવામાં આવે તો કે આખર એ તો અહીંયા આખર તારીખ લખવામાં આવે છે એટલે મિત્રો પહેલું ખાનું તારીખનું બીજું ખાનું વિગતનું ત્રીજું ખાનું તો કે જેટલા ભાગીદાર હોય એટલા શું બનાવવાના ખાના અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે બે ભાગીદાર લીધા છે એ અને બી તો અહીંયા પહેલું ખાનું એ નું બીજું ખાનું બી નું તો મિત્રો અહીંયા વિગતમાં તો કે બાકી આગળ લાગ્યા મૂડીની શરૂઆતની ઉધાર બાકી જો મૂડી ખાતાની ઉધાર બાકી હોય આપેલી હોય લગભગ તો હોય જ નહીં તો એ ક્યાં આવશે મૂડી ખાતાની ઉધાર બાકી આવશે ઉધાર બાજુ ત્યાર પછી તો કે ઉપાડ ખાતે રોકડ બેંકે મિલકત ખાતે હવે ભાગીદારે કોઈ ભાગીદારે રોકડે જે ઉપાડ કર્યો હોય તો અહીંયા રોકડ શબ્દ લખાશે શું ઉપાડ ખાતે કોઈ ભાગીદારે બેંક દ્વારા ઉપાડ કર્યો હોય અથવા કોઈ ભાગીદાર જે ધંધામાંથી મિલકત લઈ જાય તો આ ઉપાડ ખાતે લખવામાં આવે છે કઈ રીતે રોકડે થી ચેક દ્વારા કે મિલકત લઈ ગયો તો એ લખવામાં આવે છે એના ખાનામાં જેટલો ઉપાડ લઈ ગયો હોય એટલી રકમ એટલે આ ખાનામાં શું આવશે રકમ દાખલા તરીકે એ 5000 ઉપાડ કર્યો અને 6000 ઉપાડ કર્યો તો આ લખાય ઉપાડ ખાતે કૌંસમાં રોકડ અહીંયા 5000 અહીંયા 6000 ત્યાર પછી ઉપાડ પર વ્યાજ મિત્રો ભાગીદારો જે વર્ષ દરમિયાન ઉપાડ કરે છે એ ઉપાડ પર વર્ષના અંતે શું ગણવામાં આવે છે વ્યાજ એટલે અહીંયા શું આવશે ઉપાડ પર વ્યાજ અહીંયા કઈ તારીખે તો કે આખર તારીખે જ હંમેશા આવે ઉપાડ પર વ્યાજ જેટલું વ્યાજ હોય એટલું અહીંયા રકમના ખાનામાં લખાશે ત્યાર પછી તો કે નફા નુકસાન ફાળવણી ખાતે વેચણી પાત્ર ખોટ મિત્રો ખોટ હોય બરાબર ખોટ જાય ધંધાને નુકસાન થયું હોય બરાબર તો એ ખોટ ક્યાં આવશે અહીંયા આવશે જેટલી જેટલી ખોટ થઈ હોય એટલી ત્યાર પછી જમા બાજુ જાઓ મિત્રો મૂડી ખાતાની જમા બાજુ જો આ આઈએમપી છે એમાં ફ્રી પાછું એક ખાનું આવે છે જો મિત્રો તારીખ બીજું ખાનું વિગત ત્રીજું ખાનું એ ચોથું ખાનું બી એટલે જેટલા ઉધાર બાજુ ખાના એટલા જ જમા બાજુ ખાના તૈયાર કરવામાં આવે છે જેટલા ભાગીદાર હોય એટલા હવે શરૂઆતમાં જો તારીખ બાકી આવે લાવે મૂડીની શરૂઆતની જમા બાકી હવે મિત્રો અહીંયા તો કે ભાગીદારો તો કે ધંધો જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે તો એને મૂડી લેવાની હોય છે દરેક ભાગીદારે તો એ મૂડી જે લેવે તો એને શું કહેવાય મૂડીની જમા બાકી તો એ અહીંયા લખવામાં આવે છે કઈ તારીખે મૂડી લેવા તો એ તારીખના ખાનામાં એ તમારે બાકી આગળ લાવ્યા મૂડીની શરૂઆતની જમા બાકી જેટલી મૂડી દાખલા તરીકે એ 50000 લેવો બી એ 50000 લેવો 50000 ત્યાર પછી તો કે ભાઈ વર્ષ દરમિયાન પેઢીને મૂડીની જરૂરિયાત પડી તો વધારાની મૂડી લેવો ભાગીદાર રોકડ સ્વરૂપે લઈ આવે તો રોકડ ખાતે આવે ચેક દ્વારા કોઈ ભાગીદાર લઈ આવતો હોય તો બેંક ખાતે આવે કોઈ ભાગીદાર પાસે રોકડે ના હોય કે બેંકમાં સિલકે ના હોય એના પાસે મિલકત હોય મિલકત લઈ આવતો હોય મૂડી તરીકે તો અહીંયા લખવાનું મિલકત ખાતે કૌંસમાં શું આવે વધારાની મૂડી જેટલી જેટલી રકમ લઈ આવતો હોય રોકડા કે ચેક કે મિલકત એની અહીંયા શું આવે કિંમત આવે ત્યાર પછી તો કે મૂડી પર વ્યાજ
ભાગીદારે ભાગીદારોએ તો કે જે જે પેટીમાં મૂડી રોકાણ કરેલું હોય તો વર્ષના અંતે એના ઉપર શું ગણવામાં આવે વ્યાજ ગણવામાં આવે મૂડી પર વ્યાજ તો એ મિત્રો મૂડી ખાતાની જમા બાજુ કઈ તારીખે તો એ તારીખના ખાનામાં મૂડી પર વ્યાજ હંમેશા આખર તારીખે જ ગણાય તો એ તારીખના ખાનામાં તારીખ આવશે મૂડી પર વ્યાજ કેટલું કેટલું 10% દાખલા તરીકે બે ભાગીદાર 50-50000 મૂડી લેવા 10% મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો 5000 5000 50000 ના 10% 5000 5000 ત્યાર પછી મિત્રો કોઈ ભાગીદાર છે બરાબર એ સક્રિય રીતે પેઢીમાં કામ કરે વધારે કામ કરે તો એને બહુ પગાર આપવામાં આવે વધારાનો બોનસ આપવામાં આવે અથવા કમિશન આપવામાં આવે અથવા મહેનતાનો જો આપવામાં આવે તો એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવે કારણ કે મૂડીમાં એટલો શું થશે એનો વધારો થશે પગાર વધારાનો ચૂકવવામાં આવે વધારાનું કામ કરે તો એ કઈ તારીખે ચૂકવવામાં આવે છે તો અહીંયા એ તારીખ આવશે અને પગાર ખાતે એના રકમના ખાનામાં જેટલો પગાર ચૂકવવામાં આવતો હોય એટલો બોનસ આપવામાં આવતું હોય બરાબર માલના વેચાણ બદલ કમિશન આપવામાં આવતું હોય અથવા તો મહેનતાણું આપવામાં આવતું હોય તો જે જે તારીખે એને ચૂકવવામાં આવે અહીંયા તારીખના ખાનામાં આવશે અને જેટલી રકમ જેની ચૂકવવા બોનસની રકમ તો એ બોનસના ખાનામાં કમિશન જે રકમ ચૂકવવાની હોય કમિશનના ખાનામાં અને મહેનતાણા તરીકે જે રકમ ચૂકવવાની હોય એ મહેનતાણાના ખાનામાં લખવામાં આવે છે ત્યાર પછી તો કે નફા નુકસાન ફાળવણી પાત્ર વેચી પાત્ર નફો હવે મિત્રો ભાગીદારી પેઢી છે હવે પેઢીને જો નફો થાય તો ત્રણે ત્રણ ભાગીદારો એ નફા નુકસાનના પ્રમાણમાં વેચે છે તો એ નફો છે એ કઈ તારીખે એ તારીખના ખાનામાં અને જેટલો જેટલો નફો જે ભાગીદારોએ નફા નુકસાનના પ્રમાણમાં વેચણી કરેલી હોય એ અહીંયા એના ખાનામાં નોંધ કરવામાં આવે છે તો મિત્રો આ મૂડી ખાતાની ઉધાર બાજુ આ વ્યવહારની નોંધ થાય જમા બાજુ આવા વ્યવહારની નોંધ થાય શોર્ટમાં કહી દઉં મિત્રો તો કે ભાગીદારને જો મૂડીમાં વધારો થાય મૂડીને વધારાને લગતા વ્યવહાર મૂડીમાં વધારો કરતા વ્યવહારોની નોંધ જમા બાજુ કરવામાં આવે છે અને મૂડીમાં જો ઘટાડો થતો હોય એવા વ્યવહારની નોંધ છે ઉધાર બાજુ કરવામાં આવે છે દાખલા તરીકે ઉપાડ કરે તો મૂડી ઘટે ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે તો મૂડી ઘટે ખોટ નુકસાન જાય તો એની મૂડીમાં શું થાય ઘટાડો થાય તો મૂડીના ભાગીદારની મૂડીમાં ઘટાડા લગતા વ્યવહારો છે એ ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે ભાગીદારની મૂડીમાં વધારો કરતા વ્યવહારો છે એની નોંધ જમા બાજુ કરવામાં આવે છે જો મિત્રો અહીંયા શરૂઆતની મૂડી વધારાની મૂડી બી આવે તો મૂડી પર વ્યાજ ગણવાથી મૂડી વધે પગાર બોનસ કમિશન કે મહેનતાણો ચૂકવામાં આવે તો એને મૂડીમાં એટલો શું થાય વધારો તો એ જમા બાજુ આવે હવે આટલું થઈ ગયા પછી તો કે ભાઈ મૂડી ખાતું શું કરવામાં આવે બંધ કરવામાં આવે છે ત્યાર પછી તો કે એને શું શોધવામાં આવે છે બાકી શોધવામાં આવે છે દાખલા તરીકે મૂડી ખાતાની જમા બાજુ બરાબર ઉધાર બાજુ કરતા જમા બાજુનો સરવાળો વધુ હોય તો આ બાજુ બાકી નીકળશે દાખલા તરીકે આ બાજુ 1,00,000 હોય અને આ બાજુ 50,000 હોય તો એ 50,000 બાકી નીકળશે એને શું કહેવાશે બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની આકરની જમા બાકી સમજાઈ ગયું મિત્રો આ ખાતું જે ખાતાની શું નીકળશે બાકી કાતો ઉધાર બાકી ને કાતો જમા બાકી આપણે 11માં શીખી ગયા ખાતા વહી અને ખતમ વહી એમાં ખાતાની બાકી કાઢતા તો મિત્રો આમ એ જ રીતે છે હવે આનેથી વિપરીત કે ભાઈ મૂડી ખાતાની જમા બાજુ કરતા ઉધાર બાજુનો સરવાળો વધારે હોય આ બાજુ 50,000 આ બાજુ 50,000 આ બાજુ સોરી 1,00,000 હોય આ બાજુ 50,000 જ હોય તો તફાવત અહીંયા આવશે 50,000 તો એને કેવી કહેવાય મૂડી ખાતાની આકરણી ઉધાર બાકી આ લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા સમજાઈ ગયું મિત્રો તો આ તમારું શું છે મિત્રો મૂડી ખાતું ફરીથી કહી દઉં શોર્ટમાં મૂડી ખાતું મૂડી ખાતા તો કે ક્યારે તૈયાર કરવામાં આવે તો કે ભાગીદારે પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારની નોંધ કરવા માટે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ મિત્રો બે
कई कई अस्थिर मूड़ी खाता की पद्धति बीजु स्थिर मूड़ी खाता की पद्धति अस्थिर नो बीजु नाम शु हंगामी स्थिर नो बीजु नाम शु कायमी अस्थिर मूड़ी खाता की पद्धति केने कहेवामां आवे तो के भागीदार ना मूड़ी खाता राखवानी जे पद्धति में मूड़ी खाता की शुरुआत की बाकी ने आखर की बाकी में फेरफार जोवा मळतो होय तो ने अस्थिर मूड़ी खाता की पद्धति कहेवामां आवे छे આ પદ્ધતિ મુજબ ભાગીદારી પેઢીના ચોપડે કેટલા ખાતા તૈયાર કરવામાં આવે છે એક જ કયું ભાગીદારનું મૂડી ખાતું સમજાઈ ગયું મિત્રો ક્લિયર થેન્ક યુ